અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરસિયાના માણસ, અમે વારસાગત સમસ્યાના માણસ. ભગવતી કુમાર શર્માના આ શબ્દો, એણે માણસનો બરાબર પરિચય આપ્યો. મિત્રો, મારે તમારી સાથે વાત કરવાની છે સેજલના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા અને માનવીય સંબંધો. મારે બહુ વિરોધની વાતો નથી કરવી, પણ એક સાદું ઉદાહરણ આપું. સોશિયલ મીડિયા જેને આપણે કહીએ છીએ, બહેને અહીંયા ગાયું, અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન, નિર્બલ કો બલ દેને વાલે, બળવાન જે છે એને જ્ઞાન દેજે, એવી પ્રાર્થના કોણે લખી હશે એવો મને વિચાર આવ્યો. સામે બેઠો તો ત્યાં જ વિચાર આવ્યો કે રચના કોણી હશે. આટલા સુંદર શબ્દો તમે મહાવીરજીની ઉપસ્થિતિ અનુભવી શકો એવી સર્વધર્મની કોઈ રચના કોણે લખી હશે? તો બાજુમાં રમઝાન હતા, મેં એને પૂછ્યું કે કોણે લખ્યું હશે, પણ તરત જ મને યાદ આવ્યું કે મારા હાથમાં એક મોબાઈલ છે, મોબાઈલમાં એક ગૂગલ છે, અને ગૂગલમાં મેં લખ્યું લિરિક્સ ઓફ અલ્લાહ તેરો નામ, અને ઇમેજ જેટલી મને બધી જ ડિટેલ ગૂગલે આપી, બધી જ ડિટેલ. અને મને સવારના પૂરમાં ઉત્સાહ ચડે એવી વાત એ હતી કે સાહિર લુધિયાનવીએ લખેલી આ રચના, જયદેવનું સંગીત, લતા મંગેશકરનો કંઠ, આ બધી વિગતો જો મને સવારના ન મળ્યો તો મને લગભગ બપોર સુધી વૈચારિક કોન્સ્ટિપેશન રહેત. તો આ મારું વૈચારિક કોન્સ્ટિપેશન દૂર કરવાનું જેણે બહુ સુંદર કામ કર્યું, એના વિશે હું નેગેટિવ વાત કેમ કરી શકું? આ બહુ સીધી જ વાત છે. કદાચ હું એનો અહીંયા આવ્યો છું અને મને બોલાવ્યો છે એટલે આના પાસાઓની વાત કરીશ, પણ આઈ ડોન્ટ સે કે સોશિયલ મીડિયા કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ઉભો. એટલે માનવીય સંબંધો છે ને, એ તો એવી વસ્તુ છે કે જેમાં આપણે રાખવા હોય ત્યારે આપણે રાખીએ છીએ, ન રાખવા હોય ત્યારે ન રાખીએ છીએ. ન રાખવા હોય ત્યારે કોકને આડો ધરી દેવા મળી આપણને ખૂબ સારી આદત છે, એટલે આજકાલ બધા સોશિયલ મીડિયાને આડે ધર્યા કરે છે. આ રિયાલિટી છે. આજથી થોડા દિવસો પહેલાં જેમણે ચીર વિદાય લીધી એ સુરતના બહુ જાણીતા સાહિત્યકાર, પત્રકાર, સાહિત્ય રત્ન, એમણે તો વર્ષો પહેલાં એવું લખ્યું, અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરસિયાના માણસ, અમે વારસાગત સમસ્યાના માણસ. ભગવતી કુમાર શર્માના આ શબ્દો, એણે માણસનો બરાબર પરિચય આપ્યો. પણ મને આજે આ કોટ કરવાનું એટલા માટે સૂજ્યું, અમે અમને મળવાને જુરતા જ રહીએ, અમે અમને મળવાને જુરતા જ રહીએ, સડકવંત જીબરાતા ટોળાના માણસ. સડકવંત જીબરા એટલે જીબરા લાઈન, યુ નો ઇટ, રોડ ઉપર દોરેલી જીબરા ક્રોસિંગ. મળવા માટે જુરનારા માણસ છે, અને મળવાનું થાય તો એકબીજાથી આઘા બેસવાનું પસંદ કરનારા માણસોને જો કોઈ એક પ્લેટફોર્મ ઉપર ભેગું કરી શકતું હોય તો એનું નામ સોશિયલ મીડિયા છે. તમને એમ થશે કે આવી તમે કેવી રીતે વાત કરો છો? આઈ હેવ માય પોઈન્ટ્સ ટુ સે માય આર્ગ્યુમેન્ટ. આપણે બે શબ્દો સમજવાના છે, સોશિયલ મીડિયા અને માનવીય સંબંધો. શું છે સોશિયલ મીડિયા, કોને કહીએ છીએ? ઘણા લોકો એને એન્ટી સોશિયલ મીડિયા પણ કહે છે, કારણ કે સોસાયટીમાંથી તમને તમારી હારે છોડે છે અને પછી તમે તમારી સાથે જોડાઈને ઈચ્છો તે સોસાયટી સાથે જોડાઈ શકો છો. અત્યારે અહીંયા કદાચ 250-200 લોકો ઉપસ્થિત છે, પણ આનું જો ફેસબુક લાઈવ કરવામાં આવે તો લગભગ 500 લોકો તાત્કાલિક જોડાય થાય છે. અત્યારે બહુ મોટું ચાલ્યું છે ફેસબુક લાઈવ. ઘણા લોકો કહે અમે તમને સાંભળ્યા. મેં કહ્યું તમે તો નહોતા આવ્યા, તો ફેસબુક લાઈવ ઉપર સાંભળ્યા ને. આ સગવડતા, પરિવહનની જરૂર ન પડે, કોઈ ઉંમરે ઘરમાંથી નીકળી ન શકાય તો કોઈ અફસોસ ન રહે,
અને છતાં ઘરે બેસીને રોજ સવારે તમારે કોઈ પણ દેરાસરની આરતીને લાઈવ જોવી હોય, સોમનાથની આરતી જોવી હોય, દ્વારકાધીશની સવારની આરતી જોવી હોય, શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવનો શણગાર જોવો હોય, સોમનાથ સુધી ટ્રાવેલ કરવાની જરૂર નથી, તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું એમ માનું છું કે આ કોઈ બહુ અવગણી શકાય એવી કોઈ એચિવમેન્ટ નથી, એને અવગણી શકાય એમ જ નથી, એટલે તો આપણે એને માનીએ છીએ કે આપણે એના ગુલામ બની ગયા છે. હા, એ વાત જુદી છે કે બાળક મેચ્યોર થાય એ પહેલાં એના હાથમાં અમુક રમકડાઓ આપી દો તો એ રમકડાની જે વેલ્યુ છે, જે મૂલ્ય છે, એની બાળકની પુખ્તતા ન હોવાથી ન સમજાય અને બાળક એનો દુરુપયોગ કરી નાખે તો એમાં વાંક રમકડાનો નથી, બાળકના હાથમાં પકડાવી દેનાર આ રમકડાના માલિક એવા મા બાપનો વાંક છે. તમારે જો સોશિયલ મીડિયાને મૂલવવું હોય તો આ રીતે મૂલવી શકાય. ઇફ ઇટ ઇઝ એન્ટી સોશિયલ, બિકોઝ આપણે લોકો મેચ્યોર થયા તે પહેલાં આપણા હાથમાં એવું એક સુંદર મજાનું સાધન પહોંચાડવામાં આવ્યું કે જે સાધનથી તમે સીમાડાઓ પાર જઈ શકો છો, જે સાધનથી તમારા અમેરિકા કે કેનેડા બેઠેલા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ને તમે ન પહોંચી શકો એમ હો તો અહીંયા બેસીને તમે લાઈવ એની સ્મશાન યાત્રા કે પ્રાર્થના સભા અનુભવી શકો છો. દુઃખના નહીં, સુખના પ્રસંગો તો આપણે બહુ શેર કરતા કર્યો છે. અને મિત્રો યાદ રાખજો, ટેકનોલોજીને ક્યારેય દોષ દેવાની જરૂર નથી. હું બેઝિકલી વિજ્ઞાનનો માણસ છું, જે વિજ્ઞાનના માણસો હોય છે એને જ સાહિત્ય તરફ વળાંક હોય છે, કારણ કે જે છૂટી જાય છે તે જ પછીની ઉંમરમાં આપણને વાલું લાગતું હોય છે. દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ.